ત્રણ મહિના અગાઉ લગ્ન ગ્રંથિથી જોડાયેલા મૂળ બાડિયા ગામના ગાંધીધામ રહેતા સુનિલનું અકસ્માતમાં બ્રેઇન ડેડ થયા બાદ અંગદાન થકી 5 જણાને નવજીવન મળ્યું. ગાંધીધામના સેક્ટર 7ની પૂનમ સોસાયટીમાં રહેતા મૂળ માંડવી તાલુકાના બાડિયા ગામના સુનિલ વિંજોડા નામના કમનસીબ યુવકને અકસ્માત નડ્યા બાદ તેનું બ્રેઇન ડેડ થવાથી અને જીવિત રહેવાની શક્યતાઓ નહીવત બની જતા તેના પરિવારજનો અને પિતા વાલજીભાઈ વિંજોડા દ્વારા સુનિલના અંગદાન કરી 5 જણાને નવજીવન આપ્યા બાદ મૃતકના અંતિમ સંસ્કાર પહેલા અન્ય 5 જેટલા લોકોના જીવન ધબકતા થઈ ગયા હતા. ગાંધીધામ ખાતે સુનિલ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ તેને આદિપુર ખાતે આવેલ ડિવાઇન લાઇફ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં ડોક્ટર પ્રસાદ ટેમકેર સહિતના તબીબોએ અથાગ પ્રયત્નો કર્યા છતાં સુનિલ બ્રેઇનડેડ અવસ્થા એટલે કે કોમામાં સરી પડ્યો હતો અને તેનું જીવિત રહેવું લગભગ અશક્ય જણાતા સુનિલના પિતા વાલજીભાઈ વિંજોડા સાથે આ તબીબોએ વિગતવાર ચર્ચા કરી હતી. માત્ર 3 મહિના અગાઉ જ લગ્ન ગ્રંથિથી જોડાયેલ સુનિલનું બચવું અશક્ય જણાતા આખરે તેના પરિવારજનો અને પિતાએ માનવતાને સ્વીકારી સુનિલના શરીરના અંગોનું દાન કરવા ભગ્ન હૃદય નિર્ણય લીધો હતો અને આ નિર્ણયને પગલે આખરે અમદાવાદ ખાતે એક મહિલાને હૃદયની તાત્કાલિક જરૂરિયાત હોવાથી તાત્કાલિક અસરથી હોસ્પિટલથી કંડલા એરપોર્ટ સુધી કોરિડોર વ્યવસ્થા કરી મૃતક સુનિલના હૃદયને વિમાન મારફત માત્ર 45 મિનિટમાં અમદાવાદ પહોંચાડી જરૂરિયાતવાળા દર્દીમાં આ હૃદયનું પ્રત્યારોપણ કરી તબીબોએ એક જિંદગી બચાવી લીધી હતી. એ સાથે જ મૃતક સુનિલના અન્ય 4 અંગો પણ દાનમાં આપી કુલ 5 જણાને નવજીવન અપાયું હતું. સુનિલના અંગોનું ઓપરેશન બાદ પ્રત્યારોપણ કરાયા સુધીમાં મૃતક સુનિલના અગ્નિ સંસ્કાર થાય તે પહેલા અન્ય 5 શરીર ધબકતા થઈ ગયા હતા. પરિવાર દ્વારા માનવતારૂપી આ નિર્ણય પછી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ધવલભાઈ આચાર્ય, ડૉક્ટર કિશન કટુઆ, ડૉક્ટર અરવિંદ માતંગ, ડૉક્ટર સુનિલ સૂર્યવંશી, જેપી મહેશ્વરી, રામભાઈ માતંગ, ડિવાઇન લાઇફ હોસ્પિટલ અને સિમ્સ હોસ્પિટલ તથા આઈ કેર હોસ્પિટલના તબીબો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને હોસ્પિટલથી કંડલા એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોરનું સફળ પ્લાનિંગ કરી એર એમ્બ્યુલન્સ મારફત મૃતકના અંગો અમદાવાદ પહોંચાડાયા હતા.